क्लोज योर आइज काका। સ્ટ્રોંગ હોવાની લાગણીનો પહેલો અનુભવ ક્યારે થયો? બાપુજીનો દેખતો ધંધો, છતાં આપ બળે એક પણ પૈસાની મૂડી લીધા વગર માત્ર 2.5 વર્ષમાં ધંધો જમાવીને બતાવ્યો. લાયકાત પુરવાર કરીને ગાદી જીતી ત્યારે. આર યુ શ્યોર? હા, ના ના, જ્યારે મને ખબર હતી કે મારામાં જીતવાનું કૌવત છે ત્યારે. ત્યારે અનુભવ હતો? ત્યારે અનુભવ અને પૈસા બંને વગર જગ જીત્યા હતા, તો આજે તો અનુભવ તે હિંમત વધવી જોઈએ, ઘટવી નહીં જોઈએ. આ ઉલટી પ્રોસેસ કેમ થઈ કાકા? કેમ ડરો છો? ક્યારે ચીટિંગ કરી છે? ના ના, જેને પોતાના પર વિશ્વાસ હોય એને ક્યારે ચીટિંગ કરવાની જરૂર નથી પડતી. તો આજે કેમ ચીટિંગ કરો છો? પણ આ ચીટિંગ ક્યાં છે? ગવર્મેન્ટ પણ એને લીગલ માને છે. કાકા, આ ચીટિંગ નથી. પ્લાનિંગ છે બેટા, સ્માર્ટ પ્લાનિંગ. પોતાની જાત સાથે જુઠ્ઠું બોલવાથી કોને ફાયદો થયો છે કાકા? હવે બોલ્યા સાહેબ, તો કેમ કરો છો ચીટિંગ? આઈ ડોન્ટ નો. ફેસ યોરસેલ્ફ. આપણા બધા પાસે હંમેશા ચોઈસ હોય છે, હારવાની કે જીતવાની, ડરથી ભાગવાની કે પછી હિંમતથી પોતાના કોમ્પ્લેક્સીસનો સામનો કરવાનો. નથી કરી શકતો, સોરી. એટલા ડરપોક નથી તમે? નહીં થાય ના. થશે થશે કાકા. ફેસ યોરસેલ્ફ. મારી ભૂલની સજા મારો પરિવાર ભોગવે એ મારાથી સંત અધૂરન. અઘરું છે સત્યને સ્વીકારવું, પણ વીકનેસને એક્સેપ્ટ જ નહીં કરો તો એને દૂર કેવી રીતે કરશો કાકા? જ્યાં સુધી સાચા કારણનો સામનો નહીં કરો ત્યાં સુધી હારતા રહેશો. ને હારવું ના તમારી આદત છે, ના તમારી સ્ટાઇલ. જીત મેળવી મુશ્કેલ થઈ જશે. વાત માત્ર પરિવારની છે. ફેસ યોરસેલ્ફ. Papa, fight against all odds. You are my hero, Papa.
નથી કરી શકતો હું સાંભળો. કરી શકો છો, બધા કરી શકે છે કાકા. આપણી કુક સરિતાના ઢાબા પર 12 લાખની બેગ ભૂલીને આવેલા એ પાછી આપવા આવેલી એની જીત હતી. દૂધવાળો રામપ્રસાદ ભેળસેળ કર્યા વગરનું દૂધ આપે છે એની જીત છે. શાકવાળા મિશ્રાજી તોલ માપમાં ઈમાનદારી જાળવે છે એની જીત છે. દરેક ઈમાનદાર માણસ જે ટાઈમ ટુ ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ ભરે છે એ જીતે છે. ખેડૂત હોય કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, સમાજનો જે પણ માણસ બીજાને સતાવ્યા વગર પોતાનું ડેવલપમેન્ટ કરીને સ્કિલ્સ કેળવીને જીતે છે એની મજા એ પોતે જ જાણે છે. કોઈની સામે માથું નથી ઝૂકતું, શરમથી આંખ નીચી નથી થતી, પ્રેક્ટિકેલિટીના નામે લાલચ ને સ્વાર્થ જેવા હલકા વિચારો નથી હોતા. મનમાં સંતોષ, શાંતિની ઊંઘ, તેજ આંખો, ઉન્નત મસ્તક ને નક્કર કોન્ફિડન્સથી ભરેલી પોળી છાતી. લચ્ચા ઢગ બિચારા શું જાણે એની મજા. જે લોકોમાં હિંમત ના હોય, મનમાં પોતાના જ માટે માન ના હોય, એવા લોકો આવું કરે. તમે તો આજ સુધી એવી જીતનો આનંદ માણતા આવ્યા છો કાકા, એને હાથમાંથી જવા નહીં દો પ્લીઝ. મેક નો મિસ્ટેક, માત્ર સંપત્તિના લોસની વાત નથી આ, એના કરતા પણ વિશેષ ઇરરિપેરેબલ લોસ છે કાકા, ઇરરિપેરેબલ લોસ. ઘર, ફર્નિચર, પૈસો, એશો આરામ, સારું કઈ છૂટતું જ નહોતું. રિયલાઇઝ જ ન થયું જેને ખરીદીને લાવેલો ઘરેલો ગુલામ બન્યું. જે લોકોની આંખોમાં આદર દેખાતો હતો પહેલા, એ લોકોની આંખોમાં દયા દેખાઈ તો આ બહુ છૂટ્યો નહીં. મોટા ભાઈ, આ કેવો બહુ છે જેણે બુદ્ધિની ધાર જ મુઠ્ઠી કરી નાખી. ખરેખર સાલું સમજાયું જ નહીં કે આ શુલ્લક રાચ રચીનું જેને આધારે ભેગું થયેલું એ સ્ટ્રેન્થ, એ મારો આત્મવિશ્વાસ, એ જ ખોઈ નાખવા તૈયાર થઈ ગયેલો. આપણે વેચી નાખીએ મોટા ભાઈ, આપણે બધું વેચી નાખીએ અને બધાની એક એક પાય ચૂકવી દઈએ. મારે જીતવું છે મોટા ભાઈ, મારે હારવું નથી, પોતાના જોર ઉપર જીતવું છે મારે. એટલું સહેલું થોડું છે? અને ગરીબીની સતાવે તો હું તો છું ને. જે 200-500 કરોડ નો કેસ ઠોકી દીધો મેં મીડિયા પર, જો મારું મન ગર્વ અને ખુશીથી છલોછલ ભરેલું ન હોત. ગુસ્સા કે ક્લેશ માટે જરાય જગ્યા નથી, મૂડ બગાડો નથી અમારે. એટલે લેડીઝ એન્ડ જેન્ટલમેન, ના, આ એનાઉન્સમેન્ટ કરવાનો હક
મારા ઘરના વડીલનો છે. ગુણી ભાભી, ના ના ભાભી, પ્લીઝ પ્લીઝ બોલો. ભાભી બોલો પ્લીઝ. બોલવામાં તો હવે મોટાઓ જે જે ભણાવીને ગયા એ જ પોપટને જેમ બોલી ગઈ હું તો આજે ખબર નહીં કેમ બધાને એમ લાગે છે કે નીતિ નિયમ સંસ્કાર એ બધી ઇમ્પ્રેક્ટિકલ વાતો છે. પણ આજે મારા છોકરાઓએ મારા વડીલોની વાત સાચી સાબિત કરી આપી. સરસ. જો અમારા છોકરાઓના ચહેરા પર સંસ્કારોનું તેજ ને ગૌરવ દેખાય છે એ જ અમારું સાચું ધન છે ને એ જ અમારી સાચી સંપત્તિ. બાકી ઈંટ માટી કાગળનું જે પણ છે એ બધું જ વેચીને બધાનો એક એક પૈસો ચૂકવી દઈશું. સંઘવી પરિવારની ગ્લોરીનો અંત નહીં, શરૂઆત છે. માત્ર 10 વર્ષ. 10 વર્ષમાં અત્યારે જ્યાં છીએ ત્યાંથી ઘણી ઊંચી પોઝિશન પર હશે આ મારો પરિવાર. એન્ડ ધેટ્સ માય પ્રોમિસ. મને પણ, યુ નો વોટ દેવ, આજે પહેલી વાર મને કોઈની ઈર્ષા થઈ. તો પણ તે મને મારી વાત કરવાની હિંમત આપી ને આગળ કર્યો. તારી ક્રેડિટ પચાવીને આગળ વધુ એના કરતા તને સાથે લઈને આગળ વધુ. દેવ, હવે માત્ર 10 જ વર્ષમાં આપણે બંને મળીને આ એમ્પાયરને પાછું ઊભું કરશું અને એટલું આગળ વધારશું. નાવીરે, મારો રસ્તો અલગ છે. ના, એટલે જીતવું મારે પણ છે. તારી જેમ આખી દુનિયા જીતવી છે મારે. તો ગોલ અલગ કઈ રીતે થયો? નહીં, રસ્તો અલગ છે. એન્ડ આઈ કેન સી કે મારા રસ્તે તારા કરતા પહેલા દુનિયા જીતીને બતાવીશું. આર યુ ચેલેન્જિંગ મી? નો નો, હું તો બસ તને મારા રસ્તે ચાલવાની ભલામણ કરું છું. શું છે તારો રસ્તો? એટલે પર્સનાલિટી ડેવલપમેન્ટ. દેવ, પર્સનાલિટી ડેવલપમેન્ટ બરાબર છે, સમજી ગયો. બટ આપણે પર્સનાલિટી ડેવલપ કરીએ કોઈ કોઈ ગોલને અચીવ કરવા માટે. અને હા, પણ મારો રસ્તો પણ આ જ છે ને ગોલ પણ. બિલીવ મી વિરેન, દુનિયા જીતવાનો આ બેસ્ટ રસ્તો છે. દેવ, પર્સનાલિટી ડેવલપમેન્ટ એક સાધન છે જેનાથી આપણે. માત્ર સાધન નહીં, સાધ્ય પણ, ગોલ પણ. કન્ફ્યુઝિંગ છે દેવ. આઈ કાન્ટ અગ્રી. અરે વિરેન સાંભળ. નો નો, આઈ કાન્ટ અગ્રી દેવ. આઈ કાન્ટ. ધેન તો યુ વિલ સ્ટે બિહાઇન્ડ. Let's compete. Let's compete. Ready? Steady? Go. Oh.